પોલીસમાં જઈને હમણાંથી ફેમસ થવાનો ક્રેઝ વધી રહ્યો છે. અવનવા ટેગ, પોલીસની જર્સી, પોલીસનો રૂતબો, આ બધું જ દેખાડો કરી ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવું, ફોલોઅર્સ વધારવા હવે પોલીસમાં ભરતી થયેલા ઓફિસરો માટે સામાન્ય થઈ ગયું છે. ત્યારે ગુજરાતની અંદર કચ્છ જિલ્લો આ બધી બાબતે આગળ હોય તેવું લાગ્યું છે. પહેલા નીતા ચૌધરી અને હવે આ મેડમ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભુજ શહેરના સર્કિટ હાઉસમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખેડૂતો માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં કોંગ્રેસના નેતા એચએસ આહિરે પોલીસના આઈબી વિભાગના જાસૂસ મહિલા કોન્સ્ટેબલ રીના ચૌહાણની ખુરશી કેચી લેતા મામલો ગરમાયો. ધારાસભ્યની હાજરીમાં બનેલી ઘટનામાં મહિલા પોલીસ કર્મીને જાતિ અપમાનિત કરી ઉપસ્થિત લોકો વચ્ચે હાસ્યાસ્પદ બનાવતા સમગ્ર મામલો ગાંધીનગર સુધી ચર્ચાયો. ઘટનાનો લાઈવ વિડીયો પણ વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ કિસ્સો બન્યો. પણ આ આઈબી ઓફિસર પણ ઇન્સ્ટાગ્રામમાં નીતા ચૌધરીની જેમ ઘણા ફેમસ છે. આ રીના ચૌહાણના ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં 46,000 છે. જોકે આ મેડમે અત્યાર સુધીમાં તો પોતાનું એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. આ રીના ચૌહાણ પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી હતી. પોતાના કામ બાબતે કંઈ ને કંઈ પોસ્ટ કરું, જેના થકી તે લોકો વચ્ચે ઘણી ચર્ચાયેલી રહેતી. જે વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યું છું, તે જ વિડીયોને લઈ આ આઈબી રીના ચૌહાણ ઇન્સ્ટાગ્રામમાં ઘણી ફેમસ થઈ હતી. આખા પ્રકરણમાં કોંગ્રેસના નેતા સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ કોંગ્રેસની નેતાની અટકાયત કરી લીધી છે. પણ પોલીસે કોંગ્રેસી નેતાની અટકાયત કરી એ પોલીસે એ કેમ ન જોયું કે આ જાસૂસ મહિલા કોન્સ્ટેબલ જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં કઈ રીતે ગયા? ફરિયાદ થયા બાદ દલિત નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ આ મામલે સાંજે ફરી એક વધુ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું કે આ ફરિયાદ ખોટી છે. ગાંધીનગરના ઇશારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલા કર્મચારીએ એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કર્યો છે. પત્રકાર પરિષદમાં મીડિયાને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાણ બહાર આઈબીના કર્મચારીઓ કેમ આવ્યા તે સવાલ ઉઠાવી ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે આક્ષેપો કરી પોલીસને પણ આડે હાથ લીધી હતી. જિગ્નેશ મેવાણીએ જે પત્રકાર પરિષદ યોજી સંબોધન કર્યું તે સાંભળી લઈએ. આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તા ઉપર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે. પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું? બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા? એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારી એની બેસીને ડાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર એક. સવાલ નંબર બે, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી નું અપમાન થયું એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો. હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે. ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી. એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું, પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું. આ ગાંધીનગરના ઇશારે થયેલી એફઆઈઆર છે. આ પ્રેસ કોન્ફરન્સ કરવા પાછળનું કારણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસની માનસિકતા, મહિલા અને દલિત વિરોધી જે ટ્વીટ કર્યું હતું તેનો જવાબ હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકી કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસની માનસિકતા હંમેશા મહિલા અને દલિત વિરોધી રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્યના નજીકના મિત્ર એચએસ આહિર દ્વારા જાણી જોઈ ખુરશી ખેંચી મહિલા ઓફિસરને ઈજા પહોંચાડી, જે ખૂબ જ નિંદનીય બાબત છે. ધારાસભ્યએ ફરિયાદને ખોટી ગણાવી છે. કચ્છ ભુજના સ્ટેટ આઈબી એટલે કે જાસૂસ મહિલા કોન્સ્ટેબલ આવા એક નહીં પણ અનેક વિડીયોમાં ફેમસ થયા છે. હમણાં કચ્છના કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ આ જ રીતે ફેમસ થયા હતા. નીતા ચૌધરીના હાલમાં 1,15,000 ફોલોઅર્સ છે. પણ જાણે કચ્છ જિલ્લામાં તો પોલીસમાં રહીને ફેમસ થવાનો રાફડો ફાટ્યો હોય તેવું આ વિડીયો પરથી લાગે છે.
હજુ ખબર નહીં પોલીસમાં આવી કેટલી નીતા ચૌધરી અને રીના ચૌહાણ છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.